નમસ્તે, હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. ચાલો બાળકો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે હું સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ ગુજરાતી ચેપ્ટર 7 પ્રશ્ન ક્ષેત્રમાં પરાક્રમ એમનું એક ગીત છે એ વિશે તમને હું સમજૂતી આપીશ. તો આ ગીતમાં શું કહેલું છે? તો કે ગીતમાં છે ભગવાન શ્રી કૃષ્ણ વિશે વાત કરવામાં આવેલી છે. ભગવાન શ્રી કૃષ્ણ છે એની માતા યશોદાને કહે છે કે માતાજી, હવે હું વનમાં ગાયો ચરાવવા માટે કે વાછરું ચરાવવા માટે જઈશ નહીં. ત્યાં મને કાકરા લાગે છે, કાંટા લાગે છે, બધા પક્ષીઓ મને ખીજવે છે અને મને ઘણું બધું કે બધું સારું સારી વસ્તુ છે તો વીરા બરભદ્ર છે એ ખાઈ જાય છે. મારે તો ખાલી ખાટી છાશ પીવાની આવે છે એટલે હું વાછરું ચરાવવા જઈશ નહીં. બરાબર આવી વાત અહીં કરવામાં આવી છે. મીરાબાઈએ સરસ મજાનું કાવ્ય લખ્યું છે. એ ભગવાન શ્રી કૃષ્ણની વાત કરીને આપણને એના બાળપણમાં બાળકો છે કેવા કેવા કામ કરતા એ યાદ અપાવે છે. તો એના જેવું જ એક કાવ્ય આપણે અહીં ગાઈશું. કે નહીં ચાવરે માં ગાવલણી ચારવાની જસોદામણી, નહીં ચાવરે માં ગાવલણી ચારવાની જસોદામણી, મને સમીતે સાંજનો પ્રભાતે વેલો ઉઠાય, મને દહીને ઢેબરું ખવરાવે નહીં જાવરે માં ગાવલણી ચારવાને જસોદામાવળી. હું તો વનમાં જાઉં તો વન ગાજે, મને ગોવાળિયા સૌ મીણા બોલે, મને કાળિયો કઈ સૌ બોલાવે નહીં જાવરે માં ગાવલણી ચારવાને જસોદામાવળી. હો, તો આવું જ ગીત તમને અહીં કહેવામાં આવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ છે એ રિસાઈને એની માને કંઈક કહે છે. બરાબર, તો શું કહે છે? પહેલી પંક્તિ તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 96 ઉપર આવો. લેને તારી લાકડી ને લેને તારી કામડી. આ લાકડી છે જે સ્ટીક, જેમ તમે જેને કહો કે એ લાકડી છે એ આલે. ગાયને ચારવા માટે લાકડીની જરૂર હોય છે. બરાબર, એ લાકડી આલે. કામડી એટલે ધાબળો, ઓઢવા માટે જે કામડી એટલે ધાબળી ઓઢતા, એ સાલ ટૂંકમાં આપણે કહીએ, એ એ પણ આલે. વાછરું ચરાવવા નહીં જાઉં માં વલડી, કે આ વાછરા છે ગાયના બચ્ચા જે વાછરડા છે એ ચરાવવા હું નહીં જાઉં માં વલડી. વાછરું એટલે વાછરડા, માવલડી એટલે માતા, હું વાછરું ચરાવવા જઈશ નહીં. માખણ તો બલભદ્રે ખાધું, એ કે માખણ હતું એ બળભદ્ર, એના ભાઈનું નામ બલભદ્ર છે. કૃષ્ણ ભગવાનના મોટા ભાઈનું નામ બલભદ્ર છે. તો કે માખણ તો બલભદ્રએ ખાધું છે. અમને આપી ખાટી છાસ લડી, કે અમને ખાટી છાસ આપી માખણ બલભદ્રને આપ્યું છે. વૃંદાવનને માર્ગ જાતા પગમાં ચૂભે છે ઝીણી કાકરડી, કે હું જાઉં છું ને જંગલમાં ગાયો ચરાવવા ત્યારે વૃંદાવનના માર્ગ એટલે રસ્તામાં જતા પગમાં ચૂભે, પગમાં લાગે, ચૂભે એટલે લાગે છે ઝીણી કાકરડી. ત્યારે ચપ્પલ નહોતા, બરાબર છે, ઝીણી કાકરી પગમાં એ કે લાગે છે. પછી શું કહે છે? કે દાદુર મોર બપૈયા બોલે. આ બધા પક્ષીઓના નામ છે, દાદુર મોર બપૈયા, આવા પક્ષીઓ બધા બોલે છે હું જાઉં છું ત્યારે. ખીજવે છે કહી કાળી કરસનડી, એ કે મને ખીજવે છે, મને પજવે છે, બધા ખીજવે છે કહી કાળી કરસનડી. કારો કાનો, કારો કરસનજી કહીને મને બધા પક્ષીઓ છે એ ખીજવે છે. ભગવાન એની માતાને એમ કહે છે કે હું ગાય ચરાવવા જઈશ નહીં. મીરા કહે પ્રભુ ગિરધર નાગુણ, મીરા એમ કહે છે કે પ્રભુ ગિરધર નાગુણ એટલે કે
ભગવાન કૃષ્ણના જે ગુણ છે એ આપણે કેવા છે કે ઘણે ઘણી એના જુદા જુદા ગુણ આપણને જોવા મળે છે. ચરણ કમળ ચિત રાખલડી, એટલે કે તમારા ચરણોમાં મારા હૃદયને સમાવી લેજો એમ મીરા પ્રભુને વિનંતી કરે છે કે હવે ભગવાન શ્રી કૃષ્ણ તમે મને તમારા ચરણોમાં સમાવી લેજો. ફરી એકવાર લઈ લેને તારી લાકડીને લેને તારી કામડી, આ લાકડી આલે અને આ ધાબડીઓ આલે, વાછરું ચરાવાને જાઉં મા વલડી, કે આ વાછરા ચરાવવા માટે હું વાછરડા ચરાવવા માટે જંગલમાં જઈશ નહીં. માખણ તો બલભદ્રે ખાધું, માખણ છે એ બલભદ્ર વીરા છે એ ખાઈ જાય છે. અમને આપી ખાટી છાસ વળી, અમને તો ખાટી છાસ આપી છે અને અમારે ગાયું ચરાવવા જવાનું છે, વાસરું ચરાવવા જવાનું છે. જો બહેનભાઈ હોય છે એમાં મતભેદ થતા જ હોય છે, બરાબર છે, પણ તમે મોટા થઈ જાઓ છો ત્યારે તમને બહુ યાદ આવે છે કે અમે બધા આવી આવી જીદ કરતા, આ નાની નાની વસ્તુઓ માટે ઝઘડા કરતા, એ યાદ કરીને પણ આપણા શૈશવના સ્મરણોને આપણે યાદ કરી શકીએ છીએ. તો ભગવાન એમ કહે છે કે માખણ તો બલભદ્રને ખવડાવો છો, અમને તો ખાટી છાસ આપો છો. વૃંદાવનના માર્ગ જાતા, એ કે વૃંદાવનના માર્ગમાં એ કે અમે રસ્તામાં જઈને ત્યારે પગમાં ચૂભે છે ઝીણી કાકરડી, અમારા પગમાં છે ઝીણા કાકરા, લાગે છે ભગવાન કે હું ગાય ચરાવવા નહીં જાઉં. દાદુર મોર બપૈયા બોલે, આ પક્ષીઓ બોલે છે દાદુર મોર બપૈયા, અને પછી શું મને કહે છે કે ખીજવે છે કહી કાળી કરસનળી, એ કે મને કાળો કાનો કાળો કરસનજી કહીને ખીજવે છે. મીરા કહે પ્રભુ ગિરધરના ગુણ, મીરા છે એ ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. કહેવાય છે કે એને સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણએ દર્શન આપ્યા હતા. એ કે મીરા એમ કહે છે કે ગિરધર તમારા ગુણ છે એ અનંત છે, જેટલા કહીએ એટલા ઓછા છે. ચરણ કમળ ચિત રાખલડી, એટલે કે તમારા ચરણોમાં મારા ચિત્તને સમાવી લેજો. આવું છે એ મીરા છે એ ભગવાનને વિનંતી કરે છે. તો કાવ્યમાં શું છે કે કૃષ્ણ ભગવાન છે જશોદા મૈયાને ના પાડે છે કે હું ગાય ચરાવવા વનમાં જઈશ નહીં, બરાબર. તો હવે એના શબ્દાર્થ સમજી લઈએ કે કામડી એટલે ધાબડી, કામડી એટલે ધાબડી, વાછરું એટલે વાછરડા, માવલડી એટલે માતા, છાસલડી એટલે છાસ, માર્ગ એટલે રસ્તો, ચુભે એટલે લાગે, કાકરડી એટલે કાકરી, ખીજવવું એટલે પજવવું, એટલે ટૂંકમાં એને ખીજવતા, પછી ચિત્ત એટલે મન હૃદય, પછી ચરણ એટલે પગ. તો આ કાવ્યના શબ્દાર્થ છે. હવે આપણે એના પ્રશ્નોના જવાબ લઈ લઈએ કે આ કાવ્ય કોના વિશે લખાયું છે. પહેલો પ્રશ્ન એ છે કે આ કાવ્ય કોના વિશે લખાયું છે, તો કે આ કાવ્ય ભગવાન શ્રી કૃષ્ણ વિશે લખાયું છે. આ કાવ્ય ભગવાન શ્રી કૃષ્ણ વિશે લખાયું છે. માખણ કોને ખાધું છે, તો કે માખણ બલભદ્રએ ખાધું છે. માખણ ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલભદ્રે ખાધું છે. શ્રી કૃષ્ણને પગમાં શું ચૂભે છે, અથવા તો શ્રી કૃષ્ણને પગમાં શું લાગે છે, તો કે શ્રી કૃષ્ણને પગમાં ઝીણી કાકરી લાગે છે. શ્રી કૃષ્ણને પગમાં ઝીણી કાકરી લાગે છે. પછીનો ચોથો પ્રશ્ન છે કે રસ્તામાં ક્યાં ક્યાં પક્ષીઓ બોલે છે. હવે કૃષ્ણ ભગવાન છે એ ગાય ચરાવવા જતા હોય ત્યારે વનમાં તો પશુ પક્ષીઓ રહેતા જ હોય છે, તો એમ કહે છે કે એમાં ક્યાં ક્યાં પક્ષીઓ બોલે છે, તો કે કૃષ્ણ ભગવાન જ્યારે ગાય ચરાવવા જાય છે ત્યારે રસ્તામાં દાદુર મોર અને બપૈયા બોલે છે. રસ્તામાં દાદુર મોર અને બપૈયા બોલે છે. પક્ષીઓ શ્રી કૃષ્ણને શું કહીને ખીજવે છે, પક્ષીઓ શ્રી કૃષ્ણને શું કહીને ખીજવે છે, પક્ષીઓ શ્રી કૃષ્ણને કાળા કરસનજી કહીને ખીજવે છે. પક્ષીઓ પણ શ્રી કૃષ્ણને ખીજવે છે. કેવી રીતે ખીજવે છે, તો કે પક્ષીઓ શ્રી કૃષ્ણને કાળા કરસનજી કહીને ખીજવે છે. આ કાવ્ય કોણે લખ્યું છે, તો કે આ કાવ્ય મીરાબાઈએ લખ્યું છે. કોણે લખ્યું છે,
મીરાબાઈએ કે મીરાબાઈ છે એ ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. એમના લગ્ન થઈ ગયા હતા છતાં પણ એને કૃષ્ણ ભક્તિ છોડી નહોતી. એને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ પછી એના ઘરવાળા છે એ એમ કે છે કાં તો કૃષ્ણ ભક્તિ છોડી દે અને કાં તો ઝેરનો પ્યાલો છે એ તું પી જા. એના ઘરવાળાનું નામ છે રાણાજી. તો રાણાજી એને ઝેરનો પ્યાલો છે એ પણ પી જાય છે મીરાજી, પણ છતાં એને કાંઈ થતું નથી. કેમ કે એ ઝેર એનું કોણે પીધું હતું? ભગવાને પી લીધું હતું, જેથી કરીને મીરાને કાંઈ થતું નથી. આવા ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા મીરાબાઈ. મીરાબાઈએ પોતાની જીવનમાં ઘણા બધા કાવ્યો લખ્યા છે કે જે કૃષ્ણ ભક્તિના છે અને પરમ ભક્ત છે. નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, આ બધા ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત. એટલા બધા લીન થઈ ગયા છે એની ભક્તિમાં કે પોતે સંસારનું ભાન છે એ ભૂલી ગયા છે. પોતે સંસારમાં છે એવું એને કંઈ ભાન રહેતું નથી અને કૃષ્ણ ભક્તિમાં ઓતપ્રોત થઈને પોતાનું જીવન છે એ સમર્પિત કરી દે છે. આવા કાવ્યો લખીને એ આપણને કૃષ્ણ ભક્તિની યાદ અપાવે છે. તો આ શબ્દાર્થ છે અને આ એના પ્રશ્નોના જવાબ છે. બીજા કોઈ કાવ્ય તમને આવડતા હોય તો પણ તમે એના વિશે ગાઈ શકો છો. ઘણા બધા આખા આપણા હિન્દુ સંપ્રદાયમાં તમે કૃષ્ણ વિશે જેટલા વાક્યો કાવ્યો લખાણા છે એટલા બીજા કોઈ પણ ભગવાન વિશે લખાણા નથી. એટલે ઘણું બધું એમાં જાણવાનું છે, એના જીવન ચરિત્ર વિશે આપણે જોવાનું છે, બરાબર. તો આ સાથે આપણે ચેપ્ટર 7 એમનો વિડીયો પાર્ટ 1 છે એ કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ.